हेलो एवरीवन, तो आज ना वीडियो लेक्चर नी अंदर आपणे 6th सेम डिप्लोमा सिविल इंजीनियरिंग नी अंदर आवतो एक सब्जेक्ट एटले के मेंटेनेंस एंड रिहेबिलेशन ऑफ स्ट्रक्चर्स अने आ सब्जेक्ट ना चीटीयू ना सिलेबस अनुसार नो एक टॉपिक एटले के रिपेयर ऑफ रेन वॉटर लीकेज एटले के वरसादना पाणीने कारणे जे ऊपरनो रूफ स्लेब होय छे एटले के छत होय छे त्यांथी जे अलग अलग प्रकारना लीकेज थाय छे એ લીકેજ ને આપણે રિપેર કરવાની જે અલગ અલગ મેથડો છે એ આપણે આ લેક્ચર ની અંદર ડિસ્કસ કરવાના છીએ. હવે આજના લેક્ચર ના એ ટોપિક્સ ની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તેમાં સૌપ્રથમ જોશું કે કોઝિસ ઓફ લીકેજ, એટલે કે કોઈ પણ રીતે જે લીકેજ થવાના કારણો ક્યાં ક્યાં છે એ આપણે ફર્સ્ટ પોઈન્ટ ની અંદર જોશું. ત્યાર પછી જોશું કે રિપેર ઓફ ઓપન ટાઇલ જોઈન્ટ્સ, એટલે કે જે લાદીઓ છે એટલે કે જે ટાઇલ્સ છે રૂફ ઉપર લગાડેલી હોય એના જે જોઈન્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવ્યો હોય અથવા તો એના જે જોઈન્ટ્સ નબળા પડ્યા હોય તેને રિપેર કરવાની જે મેથડ છે એ સેકન્ડ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી થર્ડ પોઈન્ટની અંદર જોશું તો કે વોટરપ્રૂફિંગ ઓફ ફ્લેટ રૂફ, એટલે કે જે ફ્લેટ રૂફ છે, સપાટ રૂફ છે, એના વોટરપ્રૂફિંગ માટેની જે અલગ અલગ મેથડો છે એ આપણે થર્ડ અને લાસ્ટ પોઈન્ટની અંદર ડિસ્કસ કરશું. રાઈટ, ઓકે. હવે અમે સૌપ્રથમ વાત કરીએ તો કે કોઝિસ ઓફ લીકેજ, તો કે જો લીકેજ થવાના છતમાંથી જે પાણી ટપકે છે, ખાસ કરીને વરસાદનું પાણી છે જે એ રૂફ છે અથવા તો આરસીસીની જે છત બનાવેલી હોય એમાંથી ટપકતું હોય અથવા તો એમાંથી લીકેજ થતું હોય તો એના મુખ્ય કારણોની જો વાત કરીએ તો અહીંયા 5 કારણો દર્શાવેલા છે. એમાં પહેલું છે ઓપન ટાઇલ જોઈન્ટ્સ, એટલે કે જે લાદી હોય રૂફ ઉપર જે લાદી લગાડેલી છે લાદીના જે જોઈન્ટ્સ છે એ કોઈ પણ કારણોસર જોઈન્ટ્સ ઓપન થઈ જાય એટલે કે એ જોઈન્ટ્સ ખુલ્લા પડી જાય તો એને કારણે જે જોઈન્ટ્સ છે એની મદદ એના થ્રુ પાણી છે એ છતમાં દાખલ થતું હોય છે અને ત્યાંથી લીકેજ થતું હોય છે. ત્યાર પછી ઇમ્પ્રોપર સ્લોપ ઓફ અ ટાઇલ્સ ટેરેસિંગ, એટલે કે જે ટાઇલ્સ લગાડેલી છે એની ઉપર યોગ્ય પ્રમાણમાં ઢાળ આપેલો ન હોય અને જેને કારણે એવું થતું હોય કે જે પાણી છે એ છત ઉપર ભરાઈ રહેતું હોય તો એને કારણે પણ જે છત ઉપરનો અથવા તો રેઇન વોટર છે એ નીચે દાખલ થતું હોય છે અથવા તો એમાંથી લીકેજ થતું હોય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે તો કે ઇમ્પ્રોપરલી ડન ગોલા. હવે ગોલા એટલે શું? તો કે જે જગ્યાએ છતમાંથી પાણી નીચે પડતું હોય અથવા તો છતની આજુબાજુમાં જે પારાપેટ લગાડેલી છે એ જગ્યાએથી પાણી જે છતનો સ્લોપ છે, હવે આપણે સિમ્પલ ટર્મની અંદર સમજીએ તો જે છત છે અને જે પારાપેટ છે એકબીજાને 90 ડિગ્રીએ હોય. હવે છત અને પારાપેટ જે જગ્યાએ ભેગા થાય એ જગ્યાએ શું કરવામાં આવે છે? તો કે એક જગ્યાએ ગોલાઈ જેવી રચના એટલે કે રાઉન્ડ શેપ આપવામાં આવે છે કે જેને કારણે જે પાણી છે એ છત અને પારાપેટનું જે જોઈન્ટ છે ત્યાં અંદર દાખલ ન થાય અને ત્યાંથી પાણી છે એ સીધે સીધું જે પારાપેટ ઉપરથી જે પાણી છતમાં ભેગું થાય છે એ સીધે સીધું છત ઉપર વહ્યું જાય, ના કે છત અને પારાપેટના જોઈન્ટ ઉપર. તો એવી જગ્યા જે છે એને ગોલા કહેવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે ગોલા કરેલા ન હોય તો એના કારણે થાય છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે ખુરા લોકેશન. હવે ખુરા એટલે શું? તો કે છતમાંથી જે જગ્યાએ પાણી નીચે બહાર કાઢવા માટે જે એંગલ ઉપર જે લોકેશન આપેલું હોય અથવા તો એક આઉટલેટ આપેલું હોય જેને શું કહેવામાં આવે છે? ખુરા કહેવામાં આવે છે. અને જે ખુરા ક્યાં હોય છે? તો કે અગેન જે જગ્યાએ પારાપેટ અને છત ભેગી થતી હોય ત્યાં ઇન્ક્લાઇન્ડ એંગલ ઉપર ખુરા આપેલા હોય છે. હવે જો યોગ્ય પ્રમાણમાં લોકેશન ન હોય અથવા તો બીજા ટર્મની અંદર વાત કરીએ તો જે છત ઉપર પાણી ભેગું થાય છે અને યોગ્ય પ્રમાણમાં આઉટલેટ ન આપેલું હોય તો એવા કેસીસમાં લીકેજ થતું હોય છે. એન્ડ ધેન આફ્ટર ડિપ્રેશન ટુ કોઝ સ્ટેગ્નેશન ઓફ વોટર, એટલે કે પાણી છે એ છતના ડિપ્રેશન એટલે કે છતમાં બેસી જવાને કારણે કોઈ પણ કારણોસર પાણી ભેગું થઈ જતું હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે ડિપ્રેશન ટુ કોઝ સ્ટેગ્નેશન ઓફ વોટર. ઓકે, તો આ પ્રકારના કારણો છે, આ મેજર કારણો છે કે જેને કારણે કોઈ પણ છત છે એમાંથી રેઇન વોટર લીક થતું હોય છે. હવે એક બેસિક થમ રૂલની વાત કરીએ તો શું છે? તો કે ધ રૂફ સ્લોપ સેલ નોટ બી લેસ ધેન 1:14, એટલે કે વર્ટિકલ ડાયરેક્શનમાં 1 અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં 40, એટલે કે 1:14 કરતા ઓછો છે એ સ્લેબ રૂફ હોવો જોઈએ નહીં. એનાથી ઓછો હશે તો શું થશે? કે પાણી છે એ રૂફ જે ફ્લેટ રૂફ છે એમાં ભરાઈ રહેશે અને જેને કારણે એ ભવિષ્યની અંદર અથવા તો થોડો ટાઈમ પછી આ ટાઇલ્સના જોઈન્ટને નબળા પાડશે અને વોટરનું લીકેજ સ્ટાર્ટ કરી દેશે. રાઈટ, તો આ પ્રકારનું લીકેજ અટકાવવું હોય તો જે સ્લોપ છે ઓછામાં ઓછો 1:40 જેટલો તો આપવો જરૂરી છે. રાઈટ,
ત્યાર પછી અહીંયા તમે જે રીતે ફિગરમાં જોવો છો એ રીતે અહીંયા અલગ અલગ પ્રકારના ચાર કેસ આપેલા છે અને ચારે ચાર કેસ શું ઇન્ડિકેટ કરે છે કે છતમાં જે પાણી ભેગું થાય છે એ પાણીને બહાર કાઢવા માટે જે સ્લોપ આપેલો હોય છે એ સ્લોપ તમે કઈ રીતે આપી શકો. તો ફિગર નંબર એની અંદર તમે જે રીતે ફિગરમાં જોવો એ રીતે કે આખે આખી જે રૂપ છે એને ડાયાગોનલ શેપમાં બે ભાગમાં ડિવાઈડ કરેલી છે અને બે આઉટલેટ આપેલા છે. ધેટ મીન્સ કે છતનો જે ડાયાગોનલ છે ડાયાગોનલથી બંને દિશામાં જે એક ખૂણો છે અથવા તો એંગલ છે કે જે જગ્યાએ ખુરા અથવા તો પાણીનું આઉટલેટ આપેલું છે એ જગ્યાએ સ્લોપ આપેલા છે. ધેટ મીન્સ કે હાયેસ્ટ પોઈન્ટ કયો છે? ડાયાગોનલ છે અને ત્યાંથી બધી ડાયરેક્શનની અંદર શું આપેલું છે? સ્લોપ આપેલા છે જેના કારણે પાણી ક્યાં ભેગું થશે? આ ખુરા ઉપર ને ત્યાંથી પાણી બહાર નીકળી જશે. બીજા કેસની અંદર શું છે તો કે છતની જે છત છે એની જે મોટી સાઈડ છે એની 90 ડિગ્રી બે ભાગમાં ડિવાઈડ કરેલું છે અને અગેન સામે સામેની બાજુમાં શું આપેલા છે? બે આઉટલેટ આપેલા છે. ધેટ મીન્સ કે જ્યાં વચ્ચેની લાઈન દેખાય છે ત્યાંથી સ્લોપ છે એ બંને બાજુએ આપેલો હોય છે. ત્રીજા કેસની અંદર એક્ઝેક્ટ 90 ડિગ્રી એટલે કે છતને જે મોટી સાઈડ છે આ રેક્ટેન્ગ્યુલર છત હોય તો એની જે મોટી બાજુ છે એને પેરેલર બે ભાગમાં ડિવાઈડ કરેલા છે. ધેટ મીન્સ કે બી અને સી છે એકબીજાના એક જ સરખા છે, ફરક ખાલી એટલો છે કે છતને જે રીતે જે ભાગમાં ડિવાઈડ કરેલું છે એમાં થોડું ઘણું વેરિએશન છે અથવા તો એની ડાયરેક્શન ચેન્જ છે. ત્યાર પછી જો ડી ની વાત કરીએ તો આ કેસની અંદર શું છે તો કે જે બધી બાજુઓ છે એ ઉપર હાઈ પોઈન્ટ આપેલો છે અને છતનો જે ડાયાગોનલ છે એ બાજુએ જે સ્લોપ છે એ સાઈડ ઢળતો આપેલો છે જેને કારણે બધું પાણી શું ક્યાં થશે તો કે છતનો જે ડાયાગોનલ છે એ જગ્યાએ ભેગું થશે અને ત્યાંથી બધું પાણી છે જ્યાં આઉટલેટ આપેલો છે ત્યાંથી શું થઈ જશે? બહાર નીકળી જશે, રાઈટ? તો આ અમુક બેસિક આપણે વાત કરીએ કે અરેન્જમેન્ટ છે કે તમે છતનું કઈ રીતે તમારે સ્લોપ આપવો. આ ઉપરાંતના એકોર્ડિંગ ટુ સાઇઝ અને શેપ, ધેટ મીન્સ કે સ્ટ્રક્ચરનું લોકેશન કેવું છે, સ્ટ્રક્ચરની ઉપરની જે છત છે એની સાઇઝ કેવી છે અને છત ઉપર બીજા કયા કયા પ્રકારની વસ્તુઓ આવેલી છે એના આધારે આ ધેટ મીન્સ કે છતનો જે જીઓમેટ્રિકલ પ્લાન છે એના આધારે તમે અલગ અલગ પ્રકારના સ્લોપ છે એ તમે આપી શકતા હોવ છો, રાઈટ? ત્યાર પછી વાત કરીએ રિપેર ઓફ ઓપન ટાઇલ જોઈન્ટ્સ, એટલે કે કોઈ પણ કારણોસર જે ટાઇલ્સ છે છત ઉપર જે ટાઇલ્સ લગાડેલી છે એના જે જોઈન્ટ્સ છે એ નબળા પડે અથવા તો ખુલી જાય અને એના થ્રુ પાણી છે એ છત થ્રુ લીકેજ થતું હોય તો એનું રિપેર વર્ક કઈ રીતે કરવું. હવે એક ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ છતના જે જોઈન્ટ છે એ નબળા પડવા અથવા તો એ ઓપન થવાના મુખ્ય કારણોની જો વાત કરીએ તો એ છે વેધરિંગ ઇફેક્ટ. કારણ કે છત છે છત ઉપરના જે ટાઇલ્સના જોઈન્ટ છે એ વેધરની ત્રણેય કન્ડિશન એટલે કે ભેજ, શિયાળાની અંદર એક્સ્ટ્રીમ લો ટેમ્પરેચર અને ઉનાળામાં એક્સ્ટ્રીમ હાઈ ટેમ્પરેચર, આને કારણે શું થાય છે કે એના જે જોઈન્ટ્સ છે જોઈન્ટ પાસે જે મોર્ટાર ભરેલો છે એ મોર્ટાર નબળો પડે છે અને સમય જતાં એ જોઈન્ટ ખુલી જાય છે. તે ઉપરાંત જો છતને વ્યવસ્થિત રીતે રેગ્યુલર બેસિસ ઉપર વધારે પ્રમાણમાં ઇન્ટેન્સિવ કેમિકલ્સથી સાફ કરવામાં આવતું હોય, ખાસ કરીને જો વાત કરીએ કે એસિડથી સાફ કરવામાં આવતું હોય અથવા તો છતને વારંવાર કેમિકલથી ધોવામાં આવતી હોય તો એવા કેસીસમાં એ જે કેમિકલ્સ છે એ છતના જે જોઈન્ટ હોય છે એની ઉપર નુકસાનકારક ઇફેક્ટ આપે છે અને જેના કારણે જે જોઈન્ટ્સ છે એ કેવા પડતા હોય છે? નબળા પડતા હોય છે, રાઈટ? હવે જો આના રિપેરની વાત કરીએ તો સૌથી પહેલા શું કરવામાં આવે તો કે રિમૂવ ધ લૂઝ ટાઇલ જોઈન્ટ મોર્ટાર, ક્લીન ધ જોઈન્ટ્સ એન્ડ રિફિલ ઇટ વિથ અ વોટરપ્રૂફ એક્રેલિક પોલિમર સિમેન્ટ મોર્ટાર. એટલે કે સૌથી પહેલા શું કરવામાં આવે, અહીંયા ટાઇલ્સ છે ટાઇલ્સને રિમૂવ નથી કરવાની, પરંતુ શું કરવાનું છે કે જે ટાઇલ્સના જોઈન્ટ્સ છે રેડી એને શું કરવામાં આવે છે, પહેલા રિમૂવ કરવામાં આવે છે. ત્યાર પછી જે જોઈન્ટ્સ રિમૂવ કરેલા છે એને પ્રેશરાઇઝ એર અથવા તો પાણીની મદદથી શું કરવામાં આવે છે? ક્લીન કરવામાં આવે છે. અને ત્યાર પછી જે જોઈન્ટ તમે કાઢેલા છે એને ફરી પાછા રિફિલ કરવામાં આવે છે. કેની મદદથી? તો કે વોટરપ્રૂફિંગ એક્રેલિક પોલિમર સિમેન્ટ મોર્ટારની મદદથી એને ફરી પાછા શું કરવામાં આવે છે? રિફિલ કરવામાં આવતા હોય છે, રાઈટ? ત્યાર પછી એક વખત જે આ મોર્ટાર છે એને સુકાવા દેવામાં આવે છે, એટલે કે એ મોર્ટારને વેધરની ઇફેક્ટ સાથે સુકાવા દેવામાં આવે છે. આમાં કોઈ પણ પ્રકારના ક્યોરિંગની રિક્વાયરમેન્ટ રહેતી નથી. એક વખત મોર્ટાર છે સુકાઈ જાય ત્યાર પછી ધેન એપ્લાય અ ફ્લેક્સિબલ મેમ્બ્રેન વોટરપ્રૂફિંગ સિસ્ટમ બાય એપ્લાયિંગ ધ યુવી રેઝિસ્ટન્સ એક્રેલિક પોલિમર પેઇન્ટ. એટલે કે એક વખત આ જોઈન્ટ્સ બધા સાફ થઈ જાય તેન આફ્ટર એનું રિફિલ થઈ જાય એટલે કે એપીસી મોર્ટારની મદદથી, અને એપીસી મોર્ટાર સુકાઈ ગયા પછી એની ઉપર એક યુવી રેઝિસ્ટન્સ એક્રેલિક પોલિમર પેઇન્ટ છે એનું એક લેયર છે આખી આખી છત ઉપર લગાડવામાં આવે છે. હવે
આ જે લેયર છે અથવા તો આ જે પેન્ટ છે એ કેવું બનાવશે તો કે એક સારામાં સારું પ્રાઇમર જેવું થશે અને એક વખત અને પહેલી વખત શું એડ કરવામાં આવે છે તો કે યુવી રેઝિસ્ટન્સ એક્રેલિક પોલિમર પેન્ટ અને ત્યાર પછી એની ઉપર વોટરપ્રૂફિંગ કોટ છે એપ્લાય કરવામાં આવતો હોય છે. હવે જો યુવી રેઝિસ્ટન્સની વાત કરીએ કે જે એક્રેલિક પોલિમર પેન્ટ છે એ સૂર્યના પ્રકાશની સામે અથવા તો સૂર્યના જે યુવી કિરણો છે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એને કારણે જે જોઇન્ટ્સને નુકસાન થશે એના રક્ષણ માટે એની સામે સારામાં સારું પ્રોટેક્શન આપશે અને ધેન આફ્ટર એના પછી એની ઉપર વોટરપ્રૂફિંગ કોટ લગાડવાથી એનું સારામાં સારું વોટરપ્રૂફિંગ થઈ જશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ વોટરપ્રૂફિંગ ઓફ ફ્લેટ રૂફ, એટલે કે સપાટ રૂફ હોય એના વોટરપ્રૂફિંગ કરવું હોય તો કઈ રીતે કરવું. તો અહીંયા તમે જે રીતે ફિગરમાં જુઓ છો એ રીતે કે જે પારાપેટ છે અને જે છત છે એનો ક્રોસ સેક્શનલ આપેલો છે. સૌથી પહેલી વસ્તુ તો કે અહીંયા આ શું છે તો કે એક છતનું પારાપેટ છે એની બંને બાજુએ સિમેન્ટનું કોટિંગ કરેલું છે એટલે કે પ્લાસ્ટર કરેલું છે 12 mm થીકનું. ત્યાર પછી જે છત છે એ જે પારાપેટ સાથે અટેચ થાય છે જ્યાં જોઈન્ટ બને છે ત્યાં બિટ્યુમિનનું ફિલિંગ કરેલું છે. એની ઉપરની બાજુ એટલે કે આરસીસીનો સ્લેબ છે એની ઉપરની બાજુએ પણ બિટ્યુમિનની એક લેયર હોય છે. ત્યાર પછી એની ઉપર લાઇમ કોન્ક્રીટની લેયર હોય છે. ત્યાર પછી એની ઉપર શું હોય છે તો કે ટુ ટાઇલ્સ લેયર એટલે કે બે ટાઇલ્સની લેયર લગાડેલી હોય છે એક ઉપર એક. અને ત્યાર પછી જે પારાપેટ અને જે આરસીસીનું છતની ઉપરનું જે લાઇમ કોન્ક્રીટનું જે જોઈન્ટ થાય છે તે જગ્યાએ શું આપેલું હોય છે ખૂરા એટલે કે 90 ડિગ્રીએ લોકેશન આપેલું હોય છે જેને સાદી ભાષામાં લોઢીઓ પણ કહેવામાં આવે છે એ કરેલું હોય છે. એની ઉપર એંગલ ઉપર શું આપેલી હોય છે ટાઇલ્સ આપેલી હોય છે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે એંગલ ઉપર ટાઇલ્સ લગાડેલી છે એ ટાઇલ્સનું મુખ્ય કાર્ય શું છે તો કે પારાપેટથી જે પાણી આવે છે એ પાણીને નીચે ઉતરવા દેવાને બદલે ધેટ મીન્સ કે આ જોઈન્ટ ઉપર ઉતરવા દેવાને બદલે એને ક્યાં ઉતરીએ સીધે સીધું આ એંગલને કારણે જે પાથ આપેલો છે એના કારણે છત ઉપર શું થઈ જશે ભેગું થઈ જશે, રાઈટ. હવે જો આની રિપેર મેથડની વાત કરીએ તો સૌથી પહેલા સ્ટેપની અંદર શું આવે છે તો કે ડિસમેન્ટલ ધ ટેરેસ ટાઇલિંગ ગોલા ખોરા મડ ફુસકાસ એક્સેટ્રીન રિમૂવ ઓલ ધ લૂઝ મટીરિયલ, એટલે કે જે એક્ઝિસ્ટિંગ છત છે એની ઉપર કોઈ પણ પ્રકારનું મટીરિયલ પહેલેથી લગાડેલું હોય ટાઇલ્સ હોય ખુરા હોય ગોલા હોય કે બીજું કોઈ પણ મટીરિયલ હોય બધું મટીરિયલ રિમૂવ કરવામાં આવે છે અને જ્યાં સુધી આરસીસીનો સ્લેબ દેખાઈ ન જાય એની ઉપરનું જેટલી પણ લેયર છે બધી લેયર શું કરી દેવામાં આવે છે રિમૂવ કરી દેવામાં આવે છે. ત્યાર પછી બીજા પોઈન્ટની અંદર શું કરવામાં આવે છે તો કે એટ ધ લોકેશન ઓફ ખુરા એટલે કે જે જગ્યાએ ખુરા આપેલા છે એ જગ્યાએ બ્રિકવર્ક છે અને રિમૂવ કરવામાં આવે છે. કેનું તો કે પારાપેટનું જે બ્રિકવર્ક છે ખાસ કરીને ખુરા પાસે બીજે ક્યાંય નહીં અને રિમૂવ કરવામાં આવે છે અને જે આરસીસીનો સ્લેબ છે એ જે ખુરાની લોકેશન છે એની બંને બાજુએ લગભગ લગભગ 1.5 મીટર જેટલો ગેપ રહીએ એટલે કે ખુરાની સેન્ટરમાં રાખી અને જે ટોટલ ગેપ 1.5 મીટર જેટલો રહીએ એટલી ડાયરેક્શનમાં અથવા તો એટલી લંબાઈની પારાપેટનું જે બ્રિકવર્ક છે એને રિમૂવ કરવામાં આવે છે. ક્યાં સુધી તો કે જ્યાં સુધી આરસીસી સ્લેબ દેખાઈ ન જાય. ત્યાર પછી થર્ડ સ્ટેજની અંદર શું કરવામાં આવે છે તો કે ક્લીન ધ સરફેસ ઓફ આરસીસી સ્લેબ ઓફ ઓલ ડક્સ ડસ્ટ એક્સેટ્રા બાય સ્યુટેબલ મેથડ ઇન્ક્લુડિંગ વોશિંગ વિથ ક્લીન વોટર, એટલે કે જે આરસીસી સ્લેબ આપણે એની ઉપરનું જે મટીરિયલ રિમૂવ કર્યું હતું એ આખે આખા મટીરિયલને ક્લીન કરવામાં આવે છે. કેની મદદથી તો કે કમ્પ્રેસ્ડ એર અથવા તો બીજા કેસીસની અંદર તમે ક્લીન વોટરનો પણ ઉપયોગ કરી શકો કે જેને કારણે જે વધારાનું જેટલું પણ લૂઝ મટીરિયલ અથવા તો ધૂળના પાર્ટિકલ હતા એ બધા કેવા થઈ જાય રિમૂવ થઈ જાય. ત્યાર પછી શું કરવામાં આવે છે તો કે ચોથા સ્ટેજની અંદર એપ્લાય અ કોટ ઓફ કેરોસીન ઓઇલ પ્રાઇમર ઓન ધ હોલ સરફેસ ઇન્ક્લુડિંગ ધ પોર્શન ઓફ આરસીસી સ્લેબ એટ ધ લોકેશન ઓફ ખુરા, એટલે કે એક વખત આરસીસીનો સ્લેબ આખો સાફ થઈ જાય ત્યાર પછી એની ઉપર કેરોસીન ઓઇલ પ્રાઇમર એટલે કે કેરોસીન બેઝ જે ઓઇલ બેઝ કેરોસીન પ્રાઇમર છે એનો એક કોટ લગાડવામાં આવે છે અને એ કોટથી આખે આખા આરસીસીના સ્લેબ અને તે ઉપરાંત જે જગ્યાએ આપણે પારાપેટ રિમૂવ કરી હતી એટલે કે ખુરાના લોકેશન ઉપર જે પારાપેટ રિમૂવ કરી હતી એ જગ્યાએ પણ આ જે કેરોસીનનો ઓઇલ પ્રાઇમર છે એને રગડવામાં આવતું હોય છે, રાઈટ. ત્યાર પછી પાંચમા સ્ટેપની વાત કરીએ તો કે બિફોર ધ કેરોસીન પ્રાઇમર ઇવોપરેટ, કારણ કે કેરોસીન છે કેવું છે તો કે હવાના સંપર્કમાં જેવું આવશે એટલે તરત જ ઇવોપરેટ એટલે કે વરાળના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે તો એનું ઇવોપરેશન ન થાય દેટ મીન્સ કે હજી કેરોસીન છે એ લિક્વિડ સ્ટેજમાં અથવા તો પાર્ટિકલ સ્ટેજની અંદર હોય એ ત્યારે જ એની ઉપર એક હોટ બિટ્યુમિન એટલે કે ગરમ ડામરની એક લેયર છે એને શું કરી દેવામાં આવે છે આખે આખા જે ટેરેસ છે એની ઉપર પાથરી દેવામાં આવે છે.
ત્યાર પછી છઠ્ઠા સ્ટેજની અંદર જે હોટ બિટ્યુમિન છે એ પણ હજી સોલિડિફાઈડ ન થાય એટલે કે ઠંડો ન પડે એની પહેલા જ એક વખત હોટ બિટ્યુમિન પાથરી દીધા પછી તરત જ એની ઉપર સેન્ડ છે કોર્સ સેન્ડ એટલે કે થોડીક જાડી રેતીનું છે એને સ્પ્રે કરવામાં આવે છે અથવા તેને સ્પ્રિંકલ કરવામાં આવે છે દેટ મીન્સ કે હોટ બિટ્યુમિન ઉપર આ જાડી રેતીને સ્પ્રિંકલ કરશો જેને કારણે હોટ બિટ્યુમિન છે આ જાડી રેતી સાથે સારામાં સારું બોન્ડિંગ બનાવશે અને એક લેયર બનાવી દેશે હવે ખાસ ધ્યાન રાખવાનું કે જો આ જે સેન્ડ છે એના પ્રપોઝનની વાત કરીએ તો કે 0.6 સ્ક્વેર મીટર એટલે કે 0.6 સ્ક્વેર મીટર ઉપર સોરી 0.6 મીટર ક્યુબ રહેતી છે એ પર કેટલા તો કે 100 સ્ક્વેર મીટરના એરિયા ઉપર 0.6 મીટર ક્યુબ જેટલી રહેતી છે એને સ્પ્રિંકલ કરવી જરૂરી છે એક વખત આ રેતી સ્પ્રિંકલ થઈ જાય અને બિટ્યુમિનની લેયર સુકાઈ જાય ત્યાર પછી 400 માઇક્રોનની એક થીન પોલિથીનની શીટ છે અને એપ્રોપ્રિયેટ સાઇઝની હોટ બિટ્યુમિનની ઉપર છે શું કરવામાં આવે છે પાથરવામાં આવે છે ખાસ કરીને આ જે શીટ છે એને કઈ જગ્યાએ તો કે ખુરા લોકેશન ઉપર પણ પાથરવામાં આવે છે અને ત્યાર પછી જે હોટ બિટ્યુમિન ઉપર જે આ પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની જે શીટ લગાડેલી છે એ ખુરા લોકેશન ઉપર એ શીટ છે થોડી બહાર નીકળે અને પારાપેટની જે વોલ છે અથવા તો આરસીસીનો જે સ્લેબ છે ત્યાં સુધી આખી આખી શીટ જાય એ રીતે એને સ્પ્રે કરવામાં આવે અથવા તો ગોઠવવામાં આવે છે ધેટ મીન્સ કે આખે આખા છતમાં તો આ પોલિથીનની શીટ તો પાથરવામાં આવે છે તે ઉપરાંત ખુરા પાસે જે આરસીસીનો સ્લેબ કાઢેલો હતો એ જગ્યાએ પણ એને થોડી એક્સટેન્ડ થાય એ રીતે અને જે જગ્યાએ પારાપેટ છે એ જગ્યાએ આરસીસીના સ્લેબથી બહાર નીકળતી હોય એ રીતે થોડી ઘણી એક્સટેન્ડ કરવામાં આવે છે ત્યાર પછી શું કરવામાં આવે છે તો કે 50 mm થીક કોન્ક્રીટનો 50 mm થીક કોન્ક્રીટ છે ખુરા ઉપર એપ્લાય કરવામાં આવે છે અથવા તો 50 mm થીક સિમેન્ટ કોન્ક્રીટ ખુરા ઓર ધ એપ્રોસાઇડ પોલિથીન શીટ એટલે કે જે શીટ છે એની ઉપર 50 mm થીકનો કોન્ક્રીટ લેયર છે એ શું કરવામાં આવે છે એપ્લાય કરવામાં આવે છે એક વખત ખુરાના લોકેશન ઉપર કોન્ક્રીટ લેયર સેટ થઈ જાય ત્યાર પછી રેન વોટર પાઇપ છે એને ત્યાં ગોઠવવામાં આવે છે અને ત્યાર પછી પારાપેટની જે લોકેશન હતી એટલે કે જે જગ્યાએ ખુરા ઉપર આપણે પારાપેટ રિમૂવ કરેલી હતી એ જગ્યાએ પારાપેટ છે એને શું કરી દેવામાં આવે છે ચણી દેવામાં આવે છે પરંતુ પારાપેટ ત્યારે જ ચણવામાં આવે છે જ્યારે કોન્ક્રીટ સેટ થઈ જાય ત્યાર પછી જે બાકીનો જે સ્લેબ બાકી રહ્યો છે અથવા તો જે રૂફ બાકી રહી છે એની ઉપર 10 સેન્ટીમીટર જાડો લાઇમ અને સિમેન્ટનો કોન્ક્રીટ એટલે કે લાઇમ સિમેન્ટ કોન્ક્રીટ છે એને પાથરવામાં આવે છે હવે આ લાઇમ સિમેન્ટ કોન્ક્રીટના પ્રપોઝનની વાત કરીએ તો એમાં બે ભાગમાં લાઇમ અથવા તો સિમેન્ટ હોય છે બે ભાગમાં સુરખી હોય છે એટલે કે માટી જે આપણે ઈંટો છે એનો ભૂકો હોય છે 7 ભાગની અંદર બ્રેક બલાસ્ટ એટલે કે બળેલી ઈંટો હોય છે અને 22 mm જેટલું ગોગ એટલે કે 22 mm સાઇઝના નાના નાના જે આપણે ઘાસ કહીએ એના તીણખા હોય છે એક વખત આ લેયર આખી આખી લાઇમ અને સિમેન્ટની લેયર પથરાઈ જાય ત્યાર પછી એની ઉપર ટેરેસ ઉપર ટાઇલ્સ લગાડવામાં આવે છે પરંતુ ટાઇલ્સને કેની વડે જોડવામાં આવે છે તો કે સિમેન્ટ સેન્ડ મોર્ટારની મદદથી ટાઇલ્સને જે આ સિમેન્ટ કોન્ક્રીટનો જે લેયર પાથરેલી હતી એની ઉપર લગાડવામાં આવે છે આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની રહે કે જે સિમેન્ટ સેન્ડનું જે પ્રપોઝન છે મોર્ટારમાં એ 1:3 થી વધારે હોવું જોઈએ નહીં રાઈટ ત્યાર પછી વાત કરીએ તો કે જોઈન્ટ્સ ઓફ ધ ટાઇલ શેલ બી ગ્રાઉટ વિથ અ ડ્રાય સિમેન્ટ સેન્ડ મોર્ટાર 1:3 માઇનસ વિથ વોટરપ્રૂફિંગ કમ્પાઉન્ડ એટલે કે એક વખત ટાઇલ્સ ફિક્સ થઈ જાય ત્યાર પછી એની અંદર સિમેન્ટનું ડ્રાય સિમેન્ટ છે એને સ્પ્રે કરવામાં આવે છે પરંતુ ડ્રાય સિમેન્ટની સાથે સાથે વોટરપ્રૂફિંગ કમ્પાઉન્ડ મિક્સ કરી અને જે પેસ્ટ બને છે એના કારણે જે ટાઇલ્સ છે એને શું કરવામાં આવે છે સીલ કરી દેવામાં આવે છે એક વખત ટાઇલ્સ સીલ થઈ જાય ત્યાર પછી 7 દિવસ સુધી ઓછામાં ઓછા ડેઈલી 8 કલાકથી પાણી વડે એનું ક્યોરિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી શું થઈ જાય છે તો કે જે જગ્યાએ સિમેન્ટના ગોલા પ્રોવાઈડ કરેલા હતા એ જગ્યાએ 3 મીટરનું સ્પેસિંગ આપી અને અલગ અલગ જગ્યાએ સિમેન્ટના ગોલા છે એ ફરજિયાત પ્રોવાઈડ કરવા જોઈએ રાઈટ તો આ શું હતી તો કે જે ફ્લેટ રૂફ હોય એને રિપેર કરવાની સ્ટ્રેટેજી રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે રેન વોટરના કારણે જે લીકેજ થાય છે એ લીકેજને દૂર કરવા માટેની અલગ અલગ ટેકનિક્સ જોઈ એ ટેકનિકની આખી આખી પ્રોસીજર્સ જોઈ અને તે ઉપરાંત આ લીકેજ થવાના કારણો ક્યાં ક્યાં છે આ બધી બાબતો ઉપર ડિસ્કશન કર્યું સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ